હેલો ફ્રેન્ડ્સ, આના પહેલાના વિડીયોમાં મેં તમારી જોડે વાત કરી કે ટિપ્સની વાત કરી, મેથડની વાત કરી, કઈ રીતના તૈયારી તમારે કરવી જોઈએ. હવેના આ વિડીયોમાં હું તમારી યાર વાત કરીશ કે તમારે કઈ કઈ બુક્સ રિફર કરવી જોઈએ. તો આમાં સૌથી પહેલે હું તમને આની માટે તમને બે વાત કહીશ, બે ટિપ્સ આપીશ કે કઈ રીતના બુકનું સિલેક્શન કરવું. પહેલી વાત એ કે તમે 4 થી 5 બુક્સનું સિલેક્શન કરો, 4 થી 5 બુક્સનું સિલેક્શન કરો. કારણ કે સબ્જેક્ટ તમારી પાસે 11-12 સબ્જેક્ટ જેવા છે. 12 સબ્જેક્ટમાં ઓલ ઇલેક્ટ્રિકલના બધા જ જે બધી જ વસ્તુ કવર થઈ જશે. 12 સબ્જેક્ટમાં આખું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કવર થઈ જશે. તો 12 જે સબ્જેક્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ માટેના, આ બધા 12 સબ્જેક્ટ માટે તમે ખાલી 4 જ બુક એવી રિફર કરો કે જેની અંદર આ તમારા 12-12 સબ્જેક્ટ જે 11-12 સબ્જેક્ટ છે એ અંદર ઇન્વોલ્વ સમાઈ જાય, અથવા તો એ બધા જ સબ્જેક્ટના થિયરી અને ઓબ્જેક્ટિવ આ 4 બુકની અંદર આવી જવા જોઈએ. હવે તમે શું થશે, 11-12 સબ્જેક્ટ માટે માનો કે તમે 8-10 બુક રિફર કરશો, તો આનાથી પ્રોબ્લેમ શું થશે કે જેમ આપણે બીટેક એન્જિનિયરિંગમાં કરતા હતા કે દરેક સબ્જેક્ટ માટે અલગ અલગ બુક આપણે રિફર કરતા હતા, બટ આવું કરવાથી કોમ્પિટિટિવ એક્ઝામમાં થશે એવું કે તમે જ્યારે રિવિઝન કરવા જશો ત્યારે તમે બહુ મુશ્કેલીમાં મુકાઈ જશો કે કઈ રીતના રિવિઝન, 8-10 બુકનું રિવિઝન કરવું બહુ ટફ થઈ જશે. તો 4 થી 5 બુક એવી સિલેક્ટ કરો કે જે બધો સિલેબસ, તમારા જે 11 સબ્જેક્ટ છે બધા જ 11-11 સબ્જેક્ટ આવી જાય, એમાં થિયરી અને ઓબ્જેક્ટિવ બંને આવી જાય. તો સૌથી હું તમને જે મેં બુક રિફર કરેલી હતી અને એનાથી મને સારું રિઝલ્ટ મળેલું હતું, તો આ બધી બુક વિશે હું તમને આ વિડીયોઝમાં તમારી યાર શેર કરીશ. પહેલી જે છે બુક એ બહુ ફેમસ બુક છે અને લગભગ બધા સ્ટુડન્ટ આનો યુઝ કરતા હોય છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જેટલા બી તમે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય સ્ટુડન્ટ એ લગભગ આ બુકનો યુઝ કરતા હોય છે. સૌથી પહેલી બુક છે એ આર કે રાજપૂત છે. આર કે રાજપૂત જે બુક છે એ એનું કવર પેજ હું તમને બતાવું છું. જનરલી આ ફ્રન્ટ કેમેરા છે એના લીધે થોડી પ્રોબ્લેમ થશે એની ઇમેજ જોવામાં તમને. આ જે છે એનું ફ્રન્ટ જે કવર છે, ઓકે, ફ્રન્ટ પેજ છે. તો આ આર કે રાજપૂતનો આ રીતના ફ્રન્ટ પેજ છે. આર કે રાજપૂત અને આના ઉપર લખેલું છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, આ ઇન્ટિગ્રેટેડ કોર્સ ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, અને આના જે ઓથર છે એ આર કે રાજપૂત છે. તો આ બુક તમને ઓનલાઈન મળી જશે અને જનરલી આ બુકમાં 30 ચેપ્ટર છે અને આ 30 ચેપ્ટર લગભગ બધું જ કવર કરી લે છે. બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન મેઝરમેન્ટ, પાવર જનરેશન અને સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, પણ આમાં પાવર સિસ્ટમ કવર નથી થતું. અને આ જે 30 જે આર કે રાજપૂતની વાત કરું છું, આર કે રાજપૂતમાં જે 30 ચેપ્ટર આપેલા છે એમાંથી અમુક ચેપ્ટર છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી નથી. જેમ કે આમાં 30 ચેપ્ટરમાં હું વાત કરું તો 16 નંબરનું ચેપ્ટર છે એ છે કન્વર્ટર અને રેક્ટિફાયર, જેનો કોઈ ઉપયોગ નથી કોમ્પિટિટિવ એક્ઝામમાં. 22 નંબરનું ચેપ્ટર છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ મટીરિયલ્સ, જેનો બી કોઈ ઉપયોગ નથી. 23 નંબરનું ચેપ્ટર છે ઇલેક્ટ્રિકલ મશીન ડિઝાઇન, અને 26 નંબરનું ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન, 27 નંબરનું જે છે ઇન્ડસ્ટ્રીયલ ડ્રાઇવ્સ, 28 નંબરનું ઇલેક્ટ્રિકલ હીટિંગ અને વેલ્ડિંગ, અને 29 નંબરનું ઇલ્યુમિનેશન. આમ 16 નંબરનું ચેપ્ટર, 22 નંબરનું ચેપ્ટર, 23 નંબરનું ચેપ્ટર અને 26, 27, 28 અને 29 આ જે છે, આ જે ચેપ્ટર્સ જે છે એમાંથી કોઈ બી બહુ ભાગ્યે જ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતું હોય છે. તો આ જે 6 ચેપ્ટર મેં કીધા, ફરી એકવાર બોલું છું, 16 નંબર, 22 નંબર, 23 નંબર, 26, 27, 28 અને 29 નંબરનું જે ચેપ્ટર છે એને તમે તૈયાર નહીં કરો તો ચાલશે. આ બુકની એક ફાયદો એ છે કે આ ફંડામેન્ટલ્સ આનાથી બહુ સ્ટ્રોંગ બનશે. આમાં થિયરિકલ વિથ ઓબ્જેક્ટિવ બંને આપેલા છે, એટલે તમે થિયરીનો અભ્યાસ કરી અને ઓબ્જેક્ટિવની પ્રેક્ટિસ કરશો તો લગભગ તમારા ફંડામેન્ટલ્સ સારા બનશે. એટલે આમાં મેઇન ડ્રોબેક એ છે કે આમાં પાવર સિસ્ટમ કવર નથી થતું. સિમેટ્રિકલ ફોલ્ટ, અનસિમેટ્રિકલ ફોલ્ટ, હાઈ વોલ્ટેજ છે, ઇકોનોમિકલ પાવર જનરેશનનો બહુ થોડુંક પોર્શન છે. તો આ તમારે, બટ આ એક બુક છે એ તમારે ઇનફ નથી. અગર તમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરો તો આ એક બુક ઇનફ નથી, કારણ કે કોમ્પિટિશન હવે બહુ વધારે છે. તો આ એક બુક છે એ તમારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇનફ નથી. તો બીજી બુક હું તમને રેકોગ્નાઇઝ કરીશ, ઈ બુક છે ઓબ્જેક્ટિવ ઇલેક્ટ્રિકલ ટેકનોલોજી. આ છે એનું ફ્રન્ટ જે કવર છે, આ તમને થોડુંક ફ્રન્ટ કેમેરાના હિસાબે થોડુંક નહીં બરાબર નહીં દેખાય, બટ આનું તમને વાંચી દઉં. આનું નામ શું છે, ઓબ્જેક્ટિવ ઇલેક્ટ્રિકલ ટેકનોલોજી આનું નામ છે. આમાં વી કે મહેતા અને રોહિત મહેતા આમનો ઓથર છે અને એસ ચંદ પબ્લિકેશનનું છે.
વીકે મહેતા અને રોહિત મહેતા ઓબ્જેક્ટિવ ઇલેક્ટ્રિકલ ટેકનોલોજી આ બુકનું નામ છે. આની અંદર થિયરી આનું ફ્રન્ટ પેજ આનું ફ્રન્ટ કવર છે, જોઈ લેજો તમે. ઓકે, તો આ જે બુક છે આ બી બુક બહુ આમાં 40 ચેપ્ટર છે. આ બુક લગભગ બધું જ કવર કરે છે, ઓલમોસ્ટ બધા જ સબ્જેક્ટ તમારા કવર કરી રહેશે. અને આ બુક જે છે આ કે રાજપૂતથી થોડુંક આનું લેવલ ઉપર છે, તો આ તમને બહુ હેલ્પફુલ થશે. આ બુક આમાં થિયરિકલ છે, એના ઓબ્જેક્ટિવ છે, અને બહુ સારા ઓબ્જેક્ટિવ આપ્યા છે અને થિયરિકલ કોન્સેપ્ટ બી બહુ સારા આપ્યા છે. આમાં 40 ચેપ્ટર છે, 40માંથી બધા જે 40 ચેપ્ટર છે એમાં તમારે સર્કિટ બેઝિક ઇલેક્ટ્રિકલ છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન છે, સ્વિચ ગિયર છે, પાવર સિસ્ટમ છે, જનરેશન છે, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે. આ બધા જ સબ્જેક્ટ આમાં કવર થઈ જાય છે, લગભગ એકાદ બે છોડીને. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આમાં નથી આપેલું, કંટ્રોલ સિસ્ટમ આમાં નથી આપેલું. આ બસ આટલા સબ્જેક્ટને છોડીને આમાં બધા જ કવર થઈ જાય છે. અને આ બહુ ઉપયોગી બુક છે. આ બુક વિશે ઘણા બધાને નોલેજ નથી હોતું, પણ આ બહુ ઉપયોગી બુક છે અને તમને ઓનલાઈન મળી જશે. આનું નામ છે ઓબ્જેક્ટિવ ઇલેક્ટ્રિકલ ટેકનોલોજી. ઓકે, ધેન થર્ડ બુક છે. આ થર્ડ બુક બહુ ફેમસ છે અને કદાચ તમે બીટેકમાં આને રિફર કરેલી હશે. આ સ્ટાન્ડર્ડ બુક છે, આ બી સ્ટાન્ડર્ડ બુક છે, એસ ચંદ બંને. અને આ બુક જે છે આ ટાટા મેગ્રોહિલની બુક છે, અને આ છે મોડર્ન પાવર સિસ્ટમ એનાલિસિસ. મોડર્ન પાવર સિસ્ટમ તમે ફ્રન્ટ કવર આ ટાઈપનું આવશે આનું, મોડર્ન પાવર સિસ્ટમ એનાલિસિસ. અને આના જે ઓથર છે એ ડીપી કોઠારી અને આઈજે નાગરાજ છે. ડીપી કોઠારી અને આઈજે નાગરાજ બહુ સ્ટાન્ડર્ડ બુક છે. આ બુક આ બંને બુકમાં જે બી પાવર સિસ્ટમનો પોર્શન જે કવર નથી થતો એ પાવર સિસ્ટમનો પોર્શન આમાં બહુ ડીપલી આપેલો છે, બહુ ડીપલી આપેલો છે. માનો કે તમે અગર ઈચ્છો કે પાવર સિસ્ટમ તમારે આમાંથી નથી વાંચવું, મતલબ કે પાવર સિસ્ટમ અને ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન અને હાઈ વોલ્ટેજ જો તમારે આ બુકમાંથી ન વાંચવું હોય અને તમે આ બુકમાંથી વાંચો તો બી બેસ્ટ છે. તો તમારે આ બુકમાં પાવર સિસ્ટમ, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન અને હાઈ વોલ્ટેજ વાંચવાની કોઈ જરૂર નથી. આ બુક પાવર સિસ્ટમ, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન અને હાઈ વોલ્ટેજ બહુ સારી રીતના કવર કરે છે. આમાં થિયરી બી આપેલા છે અને થિયરીના એન્ડમાં ઓબ્જેક્ટિવ બી આપેલા છે. દરેક થિયરી ચેપ્ટરની પાછળ આમાં ઓબ્જેક્ટિવ આપેલા છે. પણ આ જે બુક છે એમાં તમારે ટોટલ ઓગણીસ ચેપ્ટર આપેલા છે. આ બધા જ ચેપ્ટર બહુ ઉપયોગી છે. આમાં તમારે ખાલી 4 ચેપ્ટર જે છે એ તમે નહીં કરો તો ચાલશે, કારણ કે આ 4 ચેપ્ટરમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાંથી કાંઈ બી પૂછાતું નથી. પહેલું જે એ છે 15 નંબરનું ચેપ્ટર છે, જે પાવર સિસ્ટમ સિક્યુરિટી છે, જે કોઈ આટલું બધું ઉપયોગી નથી. વોલ્ટેજ સ્ટેબિલિટી છે, ઇન્ટ્રોડક્શન ટુ સ્ટેટ એક્ઝામિનેશન ઓફ પાવર સિસ્ટમ 17 નંબરનું ચેપ્ટર છે, અને 19 નંબરનું ચેપ્ટર છે લોડ ફોરકાસ્ટિંગ ટેકનિક્સ. આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે કોઈ બી જાતનું ઉપયોગી નથી, તો તમે આને તમે નહીં વાંચો તો ચાલશે. ફરીથી એકવાર રિવાઇઝ કરતો, 15, 16, 17 અને 19 આ 4 ચેપ્ટર તમે આ બુકમાંથી નહીં વાંચો તો ચાલશે, કારણ કે આનું કોઈ એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ માટે કોઈ ઉપયોગી નથી. અને ફર્સ્ટ નંબરનું ચેપ્ટર છે એ જસ્ટ બેઝિક ઇન્ટ્રોડક્શન છે, આને તમે ઉપર છેલ્લું વાંચો તો ચાલશે. એટલે આમાં તમે 4 ચેપ્ટર બિલકુલ નહીં વાંચો અને ફર્સ્ટ ચેપ્ટર ઉપર છેલ્લું વાંચો તો ચાલશે. બાકી આ બુક બહુ સારી છે અને આના 12 લગભગ પાવર સિસ્ટમ, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન, ઇકોનોમિકલ પાવર જનરેશન અને હાઈ વોલ્ટેજ આમાં આની 12 બુકની 12 નહીં હોય કોમ્પિટિટિવ એક્ઝામમાં. અને બીજી એક બુક છે, આ બુક તમને ઓનલાઈન નહીં મળે. આ બુક છે ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે સ્પેશિયલ બુક છે, ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ. આ રાજસ્થાનની બુક છે, જ્યાં આરટીયુમાં મેં બીટેક કરેલું છે તો ત્યાંની બુક છે. તો આ તમને ઓનલાઈન કદાચ નહીં મળે. આની બદલે તમે કોઈ બી લોકલ ઓથરની જીટીયુમાં કે હોય તો તમે વાપરી શકો છો. એનું કારણ એ છે મેઝરમેન્ટ માટે સ્પેશિયલ બુક વાપરો. આ જે બુકના ઓથર છે રાજીવ ગુપ્તા અને વિકાસ સોની, અને આનું ટાઇટલ છે ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ. આ બુકનું હું તો આ મેઝરમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટેશન કયો કે મેઝરમેન્ટ કયો, આ જે બુક છે. હવે આ બુક યુઝ સેપરેટલી કરવાનો હેતુ એ છે કે આ જે બુક્સ જે છે, આર કે રાજપૂત કયો કે ઓબ્જેક્ટિવ ઇલેક્ટ્રિકલ ટેકનોલોજી કયો, આ બંને બુકમાં જે એસી બ્રિજિસ છે
એસી બ્રિજિસ છે અને ડીસી બ્રિજિસ છે. જેમ કે એસી બ્રિજિસમાં આપણે ખબર છે એન્ડરસન બ્રિજ છે, અને ઇન્ડક્ટન્સ માપવા માટે, કેપેસિટન્સ માપવા માટે, ફ્રીક્વન્સી માપવા માટે છે બ્રિજ છે, અને ડીસી બ્રિજિસ છે, પોટેન્શિયોમીટર્સ છે, અને મેઝરમેન્ટની ઘણી બધી ટેકનિક્સ છે, ટુ વોટ મીટર મેથડ, થ્રી વોટ મીટર. એ જે ટેકનિક્સ છે આમાં મીટર્સ આપેલા છે, એનર્જી મીટર આપેલું છે, એ મીટર, વોલ્ટ મીટર, એ બધા જ મીટર આપેલા છે. પણ મેઝરમેન્ટ માટે જેમ કે ટુ વોટ મીટર મેથડ છે, થ્રી વોટ મીટર મેથડ છે, અને બ્રિજિસ જે છે, પોટેન્શિયોમીટર્સ જે છે, એ આમાં આપેલા નથી. તો એની માટે મેં આ સેપરેટ બુક રિફર કરેલી હતી ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ માટે. તો આ તમને બહુ હેલ્પફુલ થશે. જે પોર્શન આમાં કવર નથી થતું એ આમાં કવર થઈ જશે. તો આ તમારે વાંચવી જરૂરી છે. આમાં મેઝરમેન્ટ પૂરેપૂરું કવર નહીં થાય આ બંને બુકમાં. ને આ જે ફોર્થ બુક, ઓકે, હવે જે લાસ્ટ બુક છે, આ બુક તમે રિફર કરો તો બરાબર છે. માનો કે આ ચાર બુકમાં ઓલમોસ્ટ બધો જ, જે ચાર બુક તમને કહેલી છે, ચાર બુકમાં ઓલમોસ્ટ બધો જ સિલેબસ ટોટલી કવર થઈ જાય છે. પણ માનો કે તમારો આ ચાર બુક સિવાય તમારી પાસે ટાઈમ વધે, તો તમારી પાસે હજી એક બુક હું તમને કહું છું કે રેકમેન્ડ કરું છું, કે આ છે જેવી ગુપ્તા. આવી બહુ ફેમસ બુક છે પણ હું આને આટલી બધી રિફર નથી કરતો. આ જેવી ગુપ્તા છે, ઇલેક્ટ્રિકલ ઓબ્જેક્ટ ક્વેશ્ચન બેંક ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, આવું એનું ટાઇટલ છે. આ તમને ઓનલાઈન મળી જશે, જેબી ગુપ્તા ઓથર છે હમણાં. અને ક્વેશ્ચન બેંક ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ક્વેશ્ચન બેંક ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આનું ટાઇટલ છે. તો આ બુક્સમાં, આ બુક્સના અગર બેનિફિટ્સ જોવા જાય તો આમાં વાઇડ રેન્જમાં કટલા ઘણા બધા ઓબ્જેક્ટિવ આપેલા છે. લગભગ એક ચેપ્ટરમાં 450-450 થી વધારે અમુક ઓબ્જેક્ટિવ આપેલા છે, અને ક્વેશ્ચન આન્સર આપેલા છે, જોડકા આપેલા છે, ખાલી જગ્યા ખરા ખોટા બી આપેલા છે. તો આમાં લગભગ બધું જ કવર થઈ જાય છે. પણ આનો ડ્રોબેક એ છે કે આમાં થિયરી નથી આપેલી. જે થિયરી, જે બેઝિક કોન્સેપ્ટ, જેને બેઝિક કોન્સેપ્ટ સ્ટ્રોંગ કરવાની જરૂર છે, એની માટે થિયરી નથી આપેલી. અને બીજો ડ્રોબેક એ છે કે આમાં ગેટ લેવલના અને યુપીએસસી લેવલના બી ઓબ્જેક્ટિવ આમાં ઇન્ક્લુડ કરેલા છે. તો તમારે જે તમે જેટકો ને પીજીવીસીએલ ને આ ડિસ્કોમ માટે તૈયારી કરતા હશો, ત્યારે તમારે એને અલગ કરવા પડશે કે ભાઈ આની મારે વાંચવાની જરૂર નથી. તો આ બધું આમાં મિક્સમાં છે. આ કોમન બુક છે જનરલી. જો તમે આ ચાર બુક વાંચ્યા પછી તમારી પાસે ટાઈમ વધે તો આ બુક બહુ સારી છે. તમે આને રિફર કરજો, આનું બી તમને બહુ સારું રિઝલ્ટ મળશે. તો આ બધા બુક્સ છે. આ પાંચ બુક્સમાં, લગભગ ચાર ને પાંચ બુક્સ મેં તમને કહેલ, આમાં ટોટલી હોલ સિલેબસ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો બધો સિલેબસ કવર થઈ જાય છે. અને આ બુક્સ તમને ડેફિનેટલી યુઝફુલ થશે કોમ્પિટિટિવ કોઈ બી એક્ઝામમાં, જેટકો, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, જીપીએસસી, કોઈ બી એક્ઝામમાં. અને બીજું એક સજેશન છે કે આઈધર તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, જીપીએસસીમાં ક્લાસ ટુની પોસ્ટ નીકળે છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને, તો માનો કે તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની તૈયારી કરતા હો, તો એમાં મારું સજેશન એવું છે, આ તમે બુક રિફર કરશો તો એમાં બુકની બારે એક જે સબ્જેક્ટ છે, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ 2010 છે, હમણાં નવું છે. તો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સમાંથી બી એ લોકો ક્વેશ્ચન પૂછે છે કે એમાં અસિસ્ટન્ટ એન્જિનિયર, જીપીએસસી, ઓકે, જ્યારે તમે એની એક્ઝામ આપતા હશો ત્યારે તમારે આ ઈ રૂલ્સ વાંચવા પડશે. ઓકે, બાકી જે સબ્જેક્ટ હશે એ બધા આ જ હશે. બાકી બધી કોઈ બી એક્ઝામ તમે આપશો એમાં આટલું આ બધી બુક્સ છે એ ઇનફ છે. અને આ બધી બુક્સ બધા સબ્જેક્ટને બહુ સારી રીતના કવર કરે છે. તો આજે હવે આની પછીના વિડીયોઝમાં હું પેપર વિશે અને પેપર સ્ટાઇલ વિશે વાત કરીશ. તો કાંઈ બી તમારા સજેશન હોય કે કાંઈ બી તમારી કંઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટમાં લખી અને મોકલજો. અને બાકી આ જ રીતના હું જે આગળ જે મારી પાસે મટીરિયલ્સ છે તમારી યારે શેર કરીશ, નોલેજ છે અને જે બી છે મારી પાસે એ તમારી યારે શેર કરીશ કે તમને વધારેમાં વધારે આ ઉપયોગી થાય. તો થેન્ક યુ વેરી મચ.